નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેઈલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર એકસો સાત જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્ન જ અહીં આપણે બંધારણનો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ જ્યારે અંદાજપત્ર લોકસભામાં રજૂ થાય ત્યારે સરકાર વતી પ્રતિનિધિત્વ કોણ કરે છે ઓપ્શન એ પ્રધાનમંત્રી ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી લોકસભાના સ્પીકર અને ઓપ્શન ડી નાણાં મંત્રી એટલે કે અંદાજપત્ર જે કે આપણે કહેતા હોઈએ છીએ બજેટ જેને આપણે શું કહીએ છીએ વાર્ષિક નાણાકીય પત્ર તો એ રજૂ થાય ત્યારે એનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો કે ભાઈ ઓપ્શન ડી નાણાં મંત્રી છે એ રજૂ કરે એનું પ્રતિનિધિત્વ કરે છે કોના કહેવાથી કરે છે તો કે રાષ્ટ્રપતિના કહેવાથી કરે છે એટલે ધ્યાન રાખશું રાષ્ટ્રપતિના કહેવાથી કરે છે અને આ જે વાર્ષિક નાણાકીય પત્રક છે અંદાજપત્ર છે એમની માહિતી આપણે કયા અનુચ્છેદમાં આપેલી છે તો કે એકસો બારમાં ઉલ્લેખ જોવા મળે છે કેમાં તો કે એકસો બારમાં ઉલ્લેખ જોવા મળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આપ્યો છે કે ભાઈ એક્સેલમાં તૈયાર થયેલ ફાઇલને પાછળ કયું એક્સટેન્શન આવે લાગે છે એટલે કે જે એક્સેલ ફાઇલ છે એમાં કોઈ પણ ફાઇલ આપણે કરતા હોય તો એમાં કયું એક્સટેન્શન લાગતું હોય છે એવું આપણે પૂછ્યું છે તો કયું આવશે એક્સેલમાં તો કે ભાઈ એક્સ એલ એસ કયું લાગશે ડોટ એક્સ એલ એસ છે એક્સટેન્શન એમનું લાગશે હવે બાકીની વાત કરી દઈએ કે વર્ડમાં છે એ કયું એક્સટેન્શન લાગે છે તો કે ડોટ ડીઓ સી એટલે કે ડોક્યુમેન્ટ ફાઇલ લાગશે અને જો પાવર પોઈન્ટમાં આપણે કરીએ તો કે ડોટ પીપીટી શું લાગે ડોટ પીપીટી એક્સટેન્શન છે એ લાગતું હોય છે અને નોટફેડમાં કોઈ પણ ફાઇલ તૈયાર કરેલી હોય તો ડોટ ટેક્સ્ટ લાગશે કયું લાગશે ડોટ ટેક્સ્ટ લાગશે તો આ બધા આપણી એક્સટેન્શન અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે ફરીથી જો વર્ડમાં તમે ફાઇલ કોઈ તૈયાર કરશો તો પાછળ કયું એક્સટેન્શન લાગશે ડોટ ડીઓ સી જ્યારે એક્સેલમાં ફાઇલ તૈયાર કરવામાં આવે તો ડોટ એક્સએલ એસ પછી ડોટ કોઈ પીપીટીમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જે ફાઇલ તૈયાર કરવામાં આવે તેની પાછળ કયું એક્સટેન્શન લાગે ડોટ પીપીટી અને નોટપેડમાં કોઈ ફાઇલ તૈયાર કરવામાં આવી હોય તો એની પાછળ કયું લાગે ડોટ ટેક્સ્ટ ટી એક્સ એસ ટી છે એક્સટેન્શન લાગતા હોય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે નિશ્ચિત શબ્દનો ધન ધ્વનિ વિગ્રહ મિત્રો આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે અને હાલમાં આવા ઘણા બધા પ્રશ્નો આપને પૂછાતા હોય છે તો નિશ્ચિત પ્રશ્ન શબ્દ છે એનો ધન વિગ્રહ શું થશે તો ઓપ્શન એ આપ્યો છે ન વત્તા અ ઈ વત્તા સ વત્તા ઈ વત્તા ઓપ્શન બી આપ્યો છે ન વત્તા ઈ વત્તા સ વત્તા ઈ વત્તા થ વત્તા અ ઓપ્શન ડી આપ્યો છે ન વત્તા સ વત્તા ઈ વત્તા થ વત્તા અ અને ઓપ્શન ડી આપ્યો છે એ પણ નહીં તો થ નિશ્ચિતમાં કયા કયા સ્વરોનો છે એ જોડાણ થયું છે તો પહેલાં તો એ વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો કે ભાઈ જે ગુજરાતી વ્યાકરણમાં જે કલમ છે એ બધા કેવા છે તો કે અધૂરા અક્ષર છે એટલે કે જ્યારે કોઈ કલમ છે એટલે કે ક જે છે એ સામાન્ય આમ લખાય અને કહેવાય ખોડો શું કહેવાય ખોડો એટલે કે અધૂરો એ કોઈ પણ સ્વર સાથે ભળીને આવે ત્યારે એ પૂર્ણ બને છે તો આવી રીતના ક છે એની સાથે અ જોડાઈને આવે તો કયો બને ક આવી જ રીતના ક હોય એની સાથે ઈ જોડાય તો કયો બને કી બનશે આવી જ રીતના ક સાથે ક ખોડો રહેશે એની સાથે આખો ઉ જોડાય તો કુ બનશે તો આવી જ રીતના આપણે આનો શું કરવાનું હોય છે ધ્વનિ વિગ્રહ કરવાનો હોય છે તો ચાલો જોઈએ તો કે નિશી થ તો કે ન છે તો કે ન કેવો રહેશે ખોડો પછી કયો આવશે તો કે ભાઈ આ કયો સ્વર આવે તો કે ઈ પણ કેવો નાનો ઈ કેવો થશે નાનો ઈ પછી શ તો સ કેવો આવશે ખોડો આવશે પણ આ કેવો છે દીર્ઘ એટલે કે મોટો ઈ અને પછી કયો આવશે થ પણ મિત્રો યાદ રાખજો થ કેવો છે ખોડો તો એને પૂર્ણ કરવા માટે કયો જોશે અ હા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા વ્યંજનો છે એ જ ખોળાવશે સ્વર છે એ ક્યારેય ખોળ આવતા નથી અને જ્યારે પણ કોઈ પણ અક્ષર છે એ ક્યારે બને તો કે વ્યંજન સાથે સ્વર જોડાઈને આવે ત્યારે એ પૂર્ણ છે એ બનતો હોય છે તો આવું માળખું આપણે કયા ઓપ્શનમાં આપ્યું છે તો જોઈએ ન ઇ સ ઈ થ અ તો કયો આવ્યું ઓપ્શન બી આપણો સાચો જવાબ આવ્યો જોઈ લઈએ કયો છે તો કે ઓપ્શન બી આપણો રાઈટ જવાબ છે તો આવા મિત્રો ઘણા શબ્દોની આપણે પ્રેક્ટિસ કરશું જેથી કરીને આપણે પરીક્ષામાં પૂછાય તો ધ્વનિ વિગ્રહ સરળતાથી આવડી જાય આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર છે કે ભાઈ પચીસના પ્રથમ પચીસ ગુણાંકની સરેરાશ શોધો એટલે પચીસ એટલે કેવા તો કે ભાઈ પચીસ પચાસ પંચોતેર આવા એકથી કેટલા સુધી કીધા છે તો કે પ્રથમ પચીસ એટલે કે આવી સંખ્યા પચીસ પચાસ પંચોતેર સો એ રીતના કેટલા એકથી પચીસ સંખ્યાઓ છે આવી રીતના રિપીટ થવી જોઈએ અને એનો આપણે શું કીધું છે ગુણાક અને સરેરાશ શોધો તો એના માટે આપણે શું કરવું પડશે તો કે ભાઈ એના સૂત્ર પ્રમાણે ચાલવું પડશે તો અહીંયા થોડીક દાખલામાં વાત કરીએ કે એ બરાબર શું તો કે પચીસ પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા આપને કેટલી આપી છે પચીસ હવે બી ડી આવશે ડી ડી એટલે શું થાય તો કે ડિફરન્ટ તફાવત તો પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા બીજી સંખ્યામાંથી પ્રથમ સંખ્યા શું કરી દેવાની બાદ તો કે બીજી સંખ્યા પચાસ થાય તો પ્રથમ કઈ થાય પચીસ તફાવત કેટલો આવ્યો પચીસ અને એન આવશે શું આવશે એન આ એન કેટલી સંખ્યાની આપણે વાત કરેલી છે તો કે પચીસ સંખ્યાની કેટલે આપણે ગુણાકાર જોઈએ છે પચીસ સંખ્યાનો ગુણાકાર જોઈએ છે હવે આપણે બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ કાઉસમાં ટુ એ એન માઇનસ વન અને કાઉસ પૂરો ડી અને કાઉસ મોટો કાઉસ પૂરો હવે આ સૂત્ર છે એ શેનું છે તો કે તફાવતનું સૂત્ર છે તો તમે આ સૂત્રના આધારે છે તમે કિંમત હવે મૂકી શકો છો બધા આપણે સૂત્રમાં શું કરવાનું છે પચીસ છેદમાં બે કાઉસમાં આપવું છે કાઉસ શું કીધો છે ટુ એ બરાબર કેટલી કીધી છે પચીસ વત્તા એન માઇનસ વન એટલે એન એટલે કેટલા કીધા છે તો કે ભાઈ પચીસ માઇનસ વન કાઉસ પૂરો ડી ડી એટલે કેટલા થાય તો કે ડિફરન્ટ કેટલો મળ્યો પચીસ અને મોટો કાઉસ પૂરો થશે હવે આપણે એને સાદુ રૂપ આપી દઈએ મિત્રો તો કે આને આપણે અત્યારે હાલમાં આમ જ રહેવા દઈએ પચીસ છેદમાં બે અહીંયા આપણે શું આપીએ તો કે પચીસ દુ પચાસ કાઉસમાં પ્લસ પચીસ માઇનસ એક એટલે ચોવીસ કાઉસ પૂરોને પચીસ અને અહીંયા આપણો કાઉસ કમ્પ્લીટ હજી આપણે આગળ વધીએ સાદુ રૂપ આપીએ મિત્રો અહીંયા આપણે બધા સ્ટેપ લઈએ છીએ પણ પરીક્ષામાં તમે આ બધા સ્ટેપને સ્કીપ કરી શકો છો મહત્વના સ્ટેપ લઈને પણ તમે દાખલો પૂરો કરી શકો છો અને આપણે આમ રાખીએ પછી શું કીધું છે પચાસ તો પચાસ રહેવા દઈએ પ્લસ આ બે નો ગુણાકાર કરી દઈએ તો કેટલા થાય તો કે છસો કેટલા થાય છસો કાઉસ પૂરો હજી એક વખત સ્ટેપ લઈએ તો કે પચીસ ના છેદ માં બે કાઉસ છે એની જગ્યાએ આપણે શું લઈ લઈએ તો કે ગુણાકાર કાઉસ કાઢીએ એટલે ગુણાકાર આ બે નો સરવાળો એટલે કેટલો થાય છસો પચાસ હવે આ બે વડે ભાગ ચલાવીએ તો છસો પચાસ એટલે કેટલા થાય ત્રણસો પચીસ કેટલા થશે તો કે ત્રણસો પચીસ હવે જુઓ મિત્રો તો કે આપણો જવાબ શું પચીસ ગુણ્યા ત્રણસો પચીસ હવે આનો આપણે ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી કેમ તો કે રકમ જુઓ રકમમાં આપણે શું કીધું છે કે ભાઈ શોધો સરેરાશ એનું સૂત્ર શું છે તો કે આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં આપેલ સંખ્યા એ તમે જુઓ એટલે તમને શું મળશે એનો સરેરાશ તો આપણે જો આમાં કેટલી છે એને પચીસ ગુણ્યા ત્રણસો પચીસ હવે આપણે સરેરાશ કીધી છે તો સંખ્યા કુલ કેટલી આપી છે આપને તો કે પચીસ તો આપણે એને મૂકી દઈએ કુલ સંખ્યા પચીસ અહીંયા આપણે આગળ એનો શું લઈ ટોટલ કુલ સંખ્યાનો સરવાળો લઈ લીધો છેદમાં કુલ સંખ્યા તો પચીસ આ આપણું સૂત્ર આવી ગયું મિત્રો ઘણા મિત્રો અહીંયા ગુણાકાર કરીને પાછું ભાગાકારમાં તમને કન્ફ્યુઝ થશે એની કરતા આપણે પચીસ જ રાખી દઈએ હવે ભાગ ઉડાડીએ તો પચીસ પચીસ ઉડી ગયા તો આપણે જવાબ શું મળ્યો ત્રણસો પચીસ શું જવાબ મળે ત્રણસો પચીસ એટલે આ રીતના આપણે જોઈ લઈએ ઓપ્શન આપ્યો છે તો કે હા ઓપ્શન બી આપ્યો છે છે બીજામાં ત્રીજામાં પાંચસો પચીસ અને ચોથામાં આપ્યો છે બાર પોઈન્ટ પાંચ તો કયો જવાબ આવશે તો કે ભાઈ ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે ત્રણસો પચીસ ફરીથી એક વખત રિપીટ કરી દઈએ મિત્રો જો આ મિત્રો અહીંયા પહેલેથી જોઈ લઈએ તો કે જુઓ એ બરાબર પ્રથમ પદ ડી બરાબર તફાવત બીજી પદ બીજી સંખ્યા અને પ્રથમ સંખ્યાનો તફાવત અને એન બરાબર કોલ સંખ્યા તો આ રીતના આપણે એનો ગુણાકાર લઈ શકીએ સૂત્ર યાદ રાખજો ખાસ યા એમ છે કયું સૂત્ર છે તો કે ભાઈ એસ એસ બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ કાઉસમાં એન માઇનસ વન કાઉસ પૂરો અને ડી અને મોટો કાઉસ પૂરો આ રીતના આપણે એનું શું આપવાનું છે સાદુરૂપ આપવાનું છે અને છેલ્લે અહીંયા ખાસ ધ્યાન રાખશું કે આપણે એમનો ગુણાકાર કરશું નહીં ત્રણસો પચીસ ગુણ્યા પચીસનો ગુણાકાર નહીં કરીએ કેમ તો કે આપણે પાછળ શું જોઈએ છે સરેરાશ જોઈએ છે એટલે કે આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં આપેલ સંખ્યા કુલ આપેલ સંખ્યા તો સરવાળો કેટલો થાય પચીસ ગુણ્યા ત્રણસો પચીસ અને છેદમાં કુલ સંખ્યા કેટલી કીધી હતી પચીસ તો એને સરેરાશ કેટલી મળી પચીસ પચીસ છેદ ઉડી ગયા તો આપણો જવાબ શું આવ્યો ત્રણસો એટલે કે બી આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે કે ભાઈ પુખ્ત મનુષ્યના હાડકાની સંખ્યા કેટલી હોય એટલે કે પુખ્ત વયનો જે મનુષ્ય છે એમના હાડકાની સંખ્યા કેટલી હોય ઓપ્શન એ ત્રણસો ઓપ્શન બી બસો અડસઠ ઓપ્શન સી ત્રણસો બસો બાર અને ઓપ્શન ડી બસો છ તો કયો આવશે મિત્રો જવાબ તો કે યાદ રાખશું બસો છ આવશે કેટલા આવશે બસો છ હવે ઘણી જગ્યાએ મિત્રો તમને કન્ફ્યુઝન હોય કે ભાઈ બસો છ કે બસો તેર ઘણી જગ્યાએ તમને શું આપ્યું હોય બસો છ અને ઘણી જગ્યાએ બસો તેર તો યાદ રાખજો બ સામાન્ય માણસની વાત કરીએ સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો એમાં હાડકાંની સંખ્યા કેટલી હોય બસો તેર પણ પુખ્ત વય યુવાન વ યુવાનની વાત છે યુવાનના વ્યક્તિના શરીરમાં કેટલા હાડકાં હોય બસો છ અને જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે એના શરીરમાં કેટલા હાડકાં હોય ત્રણસો હાડકાં હોય છે તો આ ત્રણેય આપને અલગ અલગ સવાલ છે અને ધ્યાન રાખજો પરીક્ષામાં કન્ફ્યુઝન થાય ફરીથી એક વખત રિપીટ કરીએ કે જ્યારે કોઈ બાળક છે એમનો જન્મ થાય ત્યારે એના શરીરમાં કેટલા હાડકાં હોય તો કે ત્રણસો હાડકાં હોય એટલે એટલા માટે તમને ખ્યાલ હશે કે ભાઈ નાનું બાળક હોય એમને સાવચેતીપૂર્વક છે એને શું કરવામાં આવતું હોય છે રાખવામાં આવતું હોય છે કેમ તો કે એના અંગો છે કેવા હોય છે નાજુક હોય છે આથી ઘણી બધી એને અસર થઈ શકે એટલા માટે એના આ હાડકાઓ છે ધીમે ધીમે શું થતાં જતા હોય છે અમુક હાડકાઓનું જોડાણ થતું હોય અને એમ મળીને કુલ કેટલા હાડકા થાય તો કે ત્રણસો હાડકાઓમાંથી ઓછા થતા જાય પણ જ્યારે સામાન્ય વ્યક્તિની વાત પૂછાય તો બસો તેર હોય છે અને પુખ્ત વ્યય વ્યક્તિના હાડકાની વાત આવે તો બસો છ એમાં હાડકા હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો કોઈ તમને ક્વેરી હોય અથવા ડાઉટ હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તે પણ આ વીડિયોમાં લાભ લઈ શકે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ